એપ્રિલનો મહિનો આપણે હેડ એન્ડ નેક કેન્સર અવેરનેસ પ્રોગ્રામ તરીકે સ્પ્રેડ કરી રહ્યા છે. આપને બધાને ખબર જ છે કે હેડ એન્ડ નેક કેન્સર એક ઝડપથી વધતું મોટું દૂષણ છે. પણ આજે જે આપણે ડિસ્કશન કરવાના છે એ મોઢા અને ગળાનો એક અભિન્ન અંગ છે નાક અને કાનના કેન્સરનો, જેનું પ્રમાણ ઘણું ઓછું છે પણ ઘણું એગ્રેસિવ કેન્સર હોય છે. નાકનું કેન્સર, દેટ ઇઝ અ સાઇનસનું કેન્સર અને કાનનું કેન્સર, એ જો વ્યવસ્થિત ટ્રીટ કરવામાં આવે તો આપણને બહુ સારા રિઝલ્ટ મળે છે અને અર્લી સ્ટેજમાં જો ટ્રીટ કરવામાં આવે તો ડેફિનેટલી બહુ સારા રિઝલ્ટ મળે છે. કેન્સરની જે ટ્રીટમેન્ટ હોય છે એ ટ્રેન ડૉક્ટર્સ જે કેન્સર સાઇનસ અને ઇયરના કેન્સરમાં ટ્રેન થયેલા હોય છે એ લોકો આપણને મદદ કરે છે ટ્રીટમેન્ટ કરવામાં. સાઇનસ કેન્સરમાં મુખ્યત્વે પ્રોબ્લેમ જે થતું હોય છે એ નાકમાંથી લોહી પડવું, એક બાજુનું નાક બંધ થઈ જાય અથવા બંને બાજુનું નાક બંધ થઈ જાય લાંબા સમયથી. કાનના કેન્સરમાં કાનમાંથી કન્ટિન્યુઅસ રસી આવી, કાનમાંથી લોહી પડવું, એ બધા મુખ્યત્વે સિમ્ટમ્સ હોય છે. એટલે નોર્મલી આપણે પહેલાં દૂરબીન તપાસ કરીને નાકની અને કાનની એમાંથી જે આપણને માસ દેખાય એમાંથી આપણે બાયોપ્સી લેતા હોય છે અને એ બાયોપ્સીનો રિપોર્ટ આવ્યા પછી આપણે એમના CT સ્કેન, MRI અથવા પછી PET સ્કેન જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ. પેટ સ્કેન, MRI ઉપરથી આપણને ખબર પડે કે રોગ કેટલો સ્પ્રેડ થયેલો છે અને બાયોપ્સી ઉપરથી ખબર પડે કે રોગ કયા પ્રકારનો છે. જનરલી નાક અને કાનમાં 100 જેવા વિવિધ પ્રકારના કેન્સર થતા હોય છે અને એ બધાની સારવાર અલગ અલગ હોય છે. મુખ્યત્વે સર્જરી એક અભિન્ન અંગ છે નાક અને કાનના કેન્સરની ટ્રીટમેન્ટનો. હવે એડવાન્સ પદ્ધતિ, જેવી રીતે સાઇનસની સર્જરી હોય છે એવી રીતે એન્ડોસ્કોપિક સ્કલબેસ સર્જરી થતી હોય છે, જેમાં ઉપરથી કોઈ ચીરફાડ વગર આપણે એમનું ઓપરેશન કરી શકતા હોય છે અને જેમાં સરખું જ રિઝલ્ટ મળતું હોય છે. કાનમાં બી આપણે ઇઝીલી કેન્સરનું સર્જરી માઇક્રોસ્કોપથી કરી શકતા હોઈએ છીએ, પણ એ જો કેન્સર અર્લી સ્ટેજમાં પકડાય, પહેલાં અને બીજા સ્ટેજમાં કે ત્રીજા સ્ટેજમાં, તો જેનું સારું આપણને 70 થી 80% રિઝલ્ટ મળતું હોય છે. આ બધું ટ્રીટમેન્ટ કર્યા પછી, ઓપરેશન અને કિમોથેરાપી લીધા પછી જરૂર લાગે તો ફાઇનલ રિપોર્ટ ઉપર આપણે નક્કી કરતા હોઈએ છીએ કે એમાં રેડિયેશનની જરૂર આવશે કે નહીં. સાઇનસ કેન્સરનું મુખ્યત્વે કારણ અત્યારે જોવા જઈએ તો પોલ્યુશન એક વન ઓફ ધ મેજર ફેક્ટર છે. બીજું ઇન્ડસ્ટ્રી પોલ્યુશન ઇઝ ઓલ્સો કોમન ફેક્ટર, જેમાં કોટન એક્સપોઝર, નિકલ ઇન્ડસ્ટ્રી એક્સપોઝર, ક્રોમિયમ એક્સપોઝર, એ બધા જે એક્સપોઝર થતા હોય છે એ બી વન ઓફ ધ રીઝન ફોર સાઇનસ કેન્સર. બીજું કાનના કેન્સરનું મુખ્યત્વે કારણ કાનમાં ક્રોનિક ઇન્ફેક્શન થાય, જેની સારવાર આપણે ના લઈએ અને કન્ટિન્યુઅસ ઇન્ફેક્શન લાંબા સમય સુધી ચાલે તો એ કેન્સર કાનનું થઈ શકે છે. એટલે મારે બધા મિત્રોને એક જ અપીલ છે કે કોઈ બી કેન્સર હોય અથવા પછી કોઈ બી તમને એવો ડર લાગતો હોય કે મને આ પ્રકારનું કેન્સર હોઈ શકે, નાકનું કે ઇયરનું કે સાઇનસનું, તો તાત્કાલિક ધોરણે એમનું ડાયગ્નોસિસ કરવું, નિદાન કરવું. જો જલ્દી નિદાન થશે તો મટવાની શક્યતા બહુ સારી રહે છે. થેન્ક યુ.